દીવમાં દરેક બંદરોથી માછીમાર ભાઈઓ ફિશિંગ કરવા માટે દરિયામાં રવાના. વરસાદી મોસમના કારણે સાગર ખેડૂઓને દરિયામાં ફિશિંગ કરવા જવા માટેની મનાઈ હતી. દરિયો શાંત થતા માછીમાર ભાઈઓ દરિયા કિનારે પૂજા અર્ચના કરી અને ઓ માજી ચલ તું ચલે તો છમછમ બજે મોજો કી પાયલ કરતા કરતા બોટ દ્વારા ફિશિંગ કરવા માટે દરિયામાં રવાના થયા. મે માસમાં ફિશિંગ સિઝન પૂર્ણ થયા બાદ દરેક બંદરોમાં ક્રેનની મદદથી બોટોને ફિશિંગ જેટી ઉપર મૂકવામાં આવે છે. હવે માછીમારી સિઝન ચાલુ થતા ક્રેનની મદદથી બોટને દરિયામાં મૂકવાનો નજારો જોવાલાયક હોય છે. વરાંગબારામાં સમુદ્રમાં ડ્રેઝિંગની સમસ્યા છે. આ ડ્રેઝિંગના કારણે બોટોને અવારનવાર નુકસાન થતું હોય છે. આ ડ્રેઝિંગની સમસ્યા જલ્દીથી દૂર થાય તે માટે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબને રજૂઆત કરેલ હોય જેથી આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ થાય તેવી માછીમાર ભાઈઓને અપેક્ષા છે. માછીમારોને પરમિશન મેળવી છે તારીખ 16 ઓગસ્ટથી. તો બાર તહેવાર અને થોડીક વાતાવરણની ગંભીરતાને લઈ અને માછીમારોએ પ્રશાસનની થોડાક આદેશને માન્ય રાખી અને આટલા દિવસ સ્થગિત થઈ અને અત્યારે બધી ફિશિંગ નીકળે છે. તો આ ફિશિંગ દરમિયાન ઘણી બધી ભૂલો થઈ રહી છે અને ફિશરમેન ભાઈઓ બહેનો જે અમારો આજીવિકાનો મુખ્ય આધાર સમુદ્રનાયક ભગવાન દરિયાદેવની પૂજા અર્થે આવેલા છે તે પોતાના માછીમારો પરિવાર બંધુઓને પતિ ભાઈ પિતા છેલ્લા ઘણા સરો વર્ષોથી મતલબ એવું ને એવું છે ખાસ તો